સુડતાલીસ વર્ષની ઉંમરમાં ધ હેપીએસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ ઇઝ દિવાસ લોકોનો રિસ્પોન્સ તો સારો મળી રહ્યો હતો પણ એકાદ અઠવાડિયામાં એ ફિલ્મ પડદા પરથી ઉતરી ગઈ ક્યાંક ડર ન લાગ્યો ફરી વખત મૂવીના પ્રમોશનમાં પૈસા નાખતી વખતે કઈ સ્ટ્રેટેજી તમે યુટિલાઇઝ કરી આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે પેલો પૈસાદાર લોકો તો એ ઓટીટી ઉપરથી સબસ્ક્રિપ્શન લઈ અને ખરીદીને જોઈ શકશે પણ મારા જગતનો તાત ખેડૂત કેવી રીતે જોઈ શકે વિશ્વના સૌથી મોટા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર કોઈ ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર યોજાય અને એક સાથે છ હજાર લોકો જોતા હોય એ દિવા સ્વપ્ન જ કહેવાય ને આ મૂવીને પહેલા ચોવીસ કલાકમાં જ બે લાખથી વધારે લોકો જુએ એ પણ દિવા સ્વપ્ન જ કહેવાય ને અરે રાજ્ય સરકારના પાંચ એવોર્ડ અને વિશ્વ સ્તરના અઠ્ઠાવન એવોર્ડ કુલ મળીને ત્રેસઠ જેટલા એવોર્ડ આ ફિલ્મ લઈ આવે એ પણ દિવા સ્વપ્ન જ કહેવાય ને હવે આ દિવા સ્વપ્ન એ સ્વપ્ન નથી રહ્યું અને એ સ્વપ્ન સાકાર થયું છે એ સ્વપ્ન સાકાર થયું છે એક વિઝનરી પ્રોડ્યુસરના કારણે જે છે નરેશભાઈ જાપાતી નરેશભાઈ સ્વાગત છે આપ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જીતુભાઈ થેન્ક યુ નરેશભાઈ મેં જે કંઈ વાત કરી એ આમ તો દીવા સ્વપ્ન જેવી જ લાગે પણ હવે એ સ્વપ્ન નથી રહ્યું એ સાકાર થઈ ચૂક્યું છે ત્યારે શું ફીલ કરો છો સુડતાલીસ વર્ષની ઉંમરમાં ધ હેપીએસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ અરે વાહ ઈઝ દિવસ લોકોનો પ્રતિસાદ આ ફિલ્મને જે રીતે મળ્યો હોય તમને એના વ્યૂ પરથી દેખાય છે અને સાથે નરેશભાઈ એની કોમેન્ટ્સમાં પણ એ દેખાઈ રહ્યું છે અમુક કોમેન્ટ્સ એવી છે જે કોમેન્ટ તમારી ફિલ્મ માટે ઘણા બધા એવોર્ડ કહી શકાય એક કોમેન્ટ એવી છે જે આ ફિલ્મની વ્યૂઅરે લખ્યું છે કે કાશ રાજકોટમાં કાલે એક કિશોરે આત્મહત્યા કરી લીધી છે એને આ ફિલ્મ બતાવી હોત તો અત્યારે એ આપણી વચ્ચે હોત ઓમ શાંતિ આવી કોમેન્ટ જ્યારે આવે નરેશભાઈ ત્યારે એવું થાય કે આ ફિલ્મ જો એને એક દિવસ પહેલા જોવા મળી હોત ને કદાચ આપણે એક દિવસ લેટ પડ્યા એવું મને ફીલ થાય છે તમને થતું હશે એ એના સુધી પહોંચ્યો તો આજે એ જીવતો હોત આ અવોર્ડ ગણી શકાય આશીર્વાદ ગણી શકાય એ પરિવાર માટે ડેફિનેટલી દુઃખની વાત છે પણ એક મેકર તરીકે તમારા માટે આ આશીર્વાદ અને અવોર્ડ છે જ્યારે આ કમેન્ટ વાંચી ત્યારે જેની આંખ વિની થાય ને એનો હયુ ક્યારે કોરું ન હોય નરેશભાઈની આંખ વિની થઈ રહી છે એમના આ એમના સર્જનની તાકાત છે અને એમ એક સર્જક તરીકે એ જે બિના રદે વાત આપણી વચ્ચે કરી રહ્યા છે એ આપણે અહીંયા ફીલ કરી શકીએ છીએ આવી તો ઘણી બધી એટલે કોમેન્ટ્સ ને બધું લાઈક અલગ અલગ શોઝ કરે આ તો લોકો બોલે એટલે આનાથી મોટી ગિફ્ટ શું હોય શકે એમ કે લોકો આ રીતે વાત કરે ગુજરાતી માસ્ટર બધી જ કોમેન્ટ દોસ્તો અરે હું અમુક કોમેન્ટ તમને અત્યારે કહું કોઈ છે ગલજર જગદીશભાઈ એમણે કહ્યું ખરેખર આ ફિલ્મ જેણે પણ બનાવી છે તેમને મારા એકવાર નહીં પણ સો સો વખત સલામ છે અત્યારના સમયમાં આ ખૂબ જ જરૂરી છે હું આ ફિલ્મના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે કોઈ રવિન્દ્ર સરવૈયા છે એમણે લખ્યું છે એ શિક્ષક છે એમણે લખ્યું છે કે એક શિક્ષક તરીકે આ ફિલ્મ જોઈને ઘણું શીખવી જાય એવી છે માત્ર કથા ઉત્તમ નહીં પણ સંગીત સાથે સીન પણ એના બેસ્ટ છે ગુજરાતી ફિલ્મોને અલગ કક્ષામાં મૂકનારી ફિલ્મ છે આ સિવાય કોઈ સૂર્યશંકર કૌર છે એમણે લખ્યું છે આ ફિલ્મ અનેકના જીવનમાં પરિવર્તન લાવશે આંખ અને હૈયાને સહજ ભીના કરી જાય છે દિલથી કોટી કોટી સલામ પૈસા કમાવા માટે નહીં પણ મન કમાવા માટે આ ફિલ્મ બની છે ખરેખર માનવા જેવી ફિલ્મ વંદન વિરલ પટેલ આવું લખે છે એટલે સાથે કોઈ અમરસિંહ કરીને છે એ લખે છે કે આ ફિલ્મ ખૂબ જ સરસ છે ખરેખર ફિલ્મ જોતા હોય એવું નહીં પણ હકીકત જીવનની કહાની જોતા હોય એવું આ ફિલ્મમાં જોવા મળે છે અગેન કોઈએ તમારા પેરેન્ટિંગ વાળા સબ્જેક્ટ પર નોટ કર્યું છે એમણે કહ્યું કે આધુનિક યુગ સાથે કદમ મિલાવી યુવા પેઢીને સાચી દિશા બતાવી દરેક બાળકના પિતા પોતાના સંતાનને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતા હોય છે આ મૂવી નથી દર્પણ છે આ સફળ અને આજ સુધીની આદર્શ ફિલ્મ છે આ ફિલ્મ ઘણા બધા લોકોને એક નવી દિશા પણ આપી જશે પેરેન્ટિંગના એંગલથી હોય ભણતરના એંગલથી હોય કે પ્રાકૃતિક ખેતીના એંગલ થી હોય દિવા સ્વપ્ન તમે સાકાર કરી લીધું છે હવે આ બધા લોકો સુધી પહોંચી ગયા છો આટલા બધા લોકોએ ફિલ્મ વખાણી છે બહુ સારા સારા રિવ્યુઝ તમને મળી રહ્યા છે વોટ નેક્સ્ટ દિવાસ સ્વપ્ન વાત કરીએ તો કહેવાય ને કે હવે દુનિયા જોશે દિવાસ સ્વપ્ન એમ એટલે આપણે આ મૂવીને આખી દુનિયામાં પહોંચાડવી છે બિકોઝ ઇટ હેઝ બીન અ ટાઈમલેસ ફિલ્મ કે આજે જુએ તો પણ એને એટલી જ રિલિવન્ટ લાગે ને પાંચ દસ વર્ષ પછી જુએ તો પણ એને એવું લાગે કે આ આ સમયની ફિલ્મ છે એટલે હું ચોક્કસ કહીશ કે ઈશ્વર કૃપા પેરેન્ટ્સ કૃપા અને વડીલોનો આશીર્વાદ મિત્રોનો સાથ આ બધું જ ભેગું થઈને એક અદભુત સર્જન થયું છે સો આઈ એમ વેરી વેરી હેપી ક્રેડિટ કોને આપશો ક્રેડિટની વાત કરીએ તો ઓફકોર્સ એવું કહેવાય છે કે ધેર ઇઝ અ વુમન બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન પણ મૂવીની વાત કરીએ તો ચોક્કસ કહીશ કે દેર ઇઝ અ ટીમ બિહાઇન્ડ એવરી સક્સેસફુલ ફિલ્મ એટલે હું ક્રેડિટ આપીશ મારી દીવા સપનાની ટીમને પણ દીવા સપનાને જે અહીંયા સુધી લઈ જવાની વાત કરીએ તો હું ક્રેડિટ એક એવા વ્યક્તિને આપીશ કે જેને ખરેખર દીવા સપનાને જીવતું રાખવામાં અનસ્ટોપેબલ સપોર્ટ કર્યો છે એવા મારા કોચ મારા ભગવાન મારા કહેવાય ને શબ્દો મારી મારી લાગણી થી સમજમાં આવે એવા છે ડોક્ટર પોષક પટેલ કે એમને સહેજ પણ એવું લાગે કે હવે છે તો ફોન આવે અને એમ્પાવર કરે બહુ સરસ સાથ કોઈકનો મળે ને ત્યારે સફળતાઓ આપણને નજીક લાગે પણ હા ત્યારે તમને હું યાદ કરાવીશ ચાર વર્ષ પહેલાનો સમય તમારી ફિલ્મ રિલીઝ થઈ અને લોકોનો રિસ્પોન્સ તો સારો મળી રહ્યો હતો પણ એકાદ અઠવાડિયામાં એ ફિલ્મ પડદા પરથી ઉતરી ગઈ એક પ્રોડ્યુસર તરીકે ત્યારે કેવો ધક્કો લાગ્યો તો એ વખતે તો કહેવાય ને કે ઇટ વોઝ અનબિલીવેબલ બિકોઝ જે ફિલ્મની કોન્ટેન્ટ જે વસ્તુ બની છે આખી આખી ઓવરઓલ પેકેજની વાત કરીએ તો મને એ વખત હતું કે આ ફિલ્મ થિયેટરમાંથી મતલબ બહુ લાંબી ચાર્જ છે એ વખતે એવું હતું પણ કોવિડ અને બેઝિકલી હું એક ટીચર છું એટલે સ્વાભાવિક છે કે મને જે ડિસ્ટ્રિબ્યુશનની વાત કરીએ કે થિયેટરના ટર્મ્સ છે એ એ ગણિત તો મને એક ટીચર તરીકે હું ભાષા ઇંગ્લિશનો શિક્ષક એટલે મને ધ્યાનમાં નહીં આવે પણ પાંચમા દિવસે જ્યારે થિયેટરમાંથી મૂવી અને એ પણ આટલી સારી જેની સાબિતી અત્યારે સામે છે દુનિયા અત્યારે દીવા સપને જોઈ રહી છે તો ઓબ્વિયસલી ઇટ વોઝ વન ઓફ ધ નો ટફેસ્ટ મુમેન્ટ બટ આખ વેળી અફકોર્સ હું એક કેવાય ને કે કવિ હૃદય એટલા માટે કહીશ કે મૂવીના સોંગ લખવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે સ્વાભાવિક થાય તો ખરું કારણ કે મેં આખું કેવાય ને મૂવી બનાવવા માટે જે મારી લાઈફ ની બધી વસ્તુઓ લગાવેલી એટલે કહી શકાય કે પણ એ શબ્દ પણ કંઈ એટલે નજીક હવે તો પતી ગયું આવું આવું ફીલ થયું

જે જેના માટે બની છે જે લોકો માટે બની છે એ પહોંચવી જોઈએ એટલે મે સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે સંજોગો થોડા નોર્મલ જ્યારે લાઈન પર કોવિડમાંથી છેલ્લો ફેસ હતો અમારે પછી મે સતત પ્રયત્નો કર્યા તો ડીસા માં મને ખબર પડી કે ત્યાં એક ટ્રેન્ડ છે કે બાળકોને સ્કૂલમાંથી લઈને મૂવી ખાસ એવરી યર સારી મૂવી બતાવે ઓકે અને એવા એક ડિસ્ટ્રીબ્યુટર ભાણાભાઈ કરીને છે એમનો કોન્ટેક કર્યો અને સાથે સાથે શ્રીરામ સિનેમા નામ પણ કહેવાય ને કે એ અદ્ભુત અને ત્યાં એટલી કહેવાય ને કે ડીસામાંથી દિશા બદલાય એમ સિલ્વર જુબલી અમે ત્યાં ડીસામાં સેલિબ્રેટ કરીએ લગભગ ચાલીસ થી પચાસ હજાર બાળકો એ ફિલ્મ જોઈ અરે અગેન તમારી ફરીથી જર્ની સ્ટાર્ટ થઈ અને તો એક એક સ્ટ્રેટેજી શું તમને શું વિચાર આવ્યો એકચુઅલી તમે જે વાત કરીને કે ભાઈ કે મેં જેમ કહ્યું કે ભાણાભાઈનો સપોર્ટ મળ્યો ને સો સિનેમાથી અમે શરૂઆત કરી હિતેન કુમાર બહુ સારા ફ્રેન્ડ છે મારા સાથે ઘણી વખત વાત તો હિતેનભાઈ એક શબ્દ મને કાયમ કહેતા જીતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત એવું થાય છે કે લોકો આપણે અત્યારે ગુજરાતીમાં એ થઈ જ રહ્યું છે હવે જો કે સિનારીઓ ચેન્જ થયો છે અને લોકો થિયેટર સુધી પહોંચતા થયા છે પણ હિતેનભાઈ એવું કહેતા કે જીતું જ્યારે લોકો થિયેટર સુધી નથી આવતા ને તો ફિલ્મને લોકો સુધી લઈ જવી પડે મને એ ક્યાંક તમારા પ્રયત્નોમાં દેખાડનું તમારી સ્ટ્રેટેજીમાં દેખાયું કે તમે લોકો સુધી ફિલ્મને લઈ ગયા કેટલા શો કર્યા પછી તમે ફિલ્મ ઉતરી ગયા પછી પ્રાઇવેટ અને આ રીતે કન્સેશનલ રેટમાં શોની વાત કરીએ ને તો ટોટલ સિક્સ હન્ડ્રેડ પ્લસ શોઝ થયા છે અને સૌથી મોટો રેકોર્ડ આપણા રંગીલું શહેર રાજકોટમાં સાહેબ એક દિવસે ચાર લોકો એ મૂવી જોઈ અને હેમુ ગઢવી હોલમાં સવારથી સાંજ

જેમણે પણ તમે આ ફિલ્મ આપણા શિક્ષણ મંત્રી એ ફિલ્મ જોઈ છે આપણા કૃષિ મંત્રી ફિલ્મ જોઈ છે આપણા અધ્યક્ષે આ ફિલ્મ જોઈ છે બીજા ઘણા બધા નેતાઓ છે એમણે આ ફિલ્મ જોઈ છે સેલિબ્રિટીઝમાં તમને વાત કરો તો મોટિવેશનલ સ્પીકર્સે જોઈ છે ઘણા બધા કલાકારોએ જોઈ છે અને દરેકના રિવ્યૂ બહુ સારા મળ્યા છે આ રિવ્યૂ વખતે નરેશ પ્રજાપતિ શું વિચારતા હતા સો ઓબ્વિયસલી મૂવી સારી બની એટલે પહેલેથી એક વિશ્વાસ તો હતો જ પણ જનરલી કેવું હોય કે લોકોને કેવી લાગે છે મને લાગે છે ઇટ ઇઝ ઓકે પણ હું મારો કે વાત કરું જો પોલિટિશિયનની તો મને યાદ છે કે રેફરન્સ થી માન્ય રૂપાલા સાહેબને વાત કરી તો દિલ્હીથી સ્પેશિયલ મૂવી જોવા આવ્યા અને એવું કીધું કે હું પંદર એક મિનિટ બેસીશ જો મને ગમે તો હું પૂરી જોઈશ અને એમના ધર્મપત્ની સાથે સાહેબે મૂવી જોઈ અને મૂવી ઇન્ટરવલમાં એમને ઇન્ટરવ્યુ આપ્યો એમ જનરલી મૂવી પૂરી જોયા પછી પણ એમને ઇન્ટરવલ અને એન્ડમાં બે વખત રિવ્યુ આપ્યો હોય એટલું જ નહીં સાહેબને એટલું ટચ કરી ગયું કે સવારે પાંચ વાગે એમને એમના સોશિયલ મીડિયામાં બીજા દિવસે સવારે પાંચ વાગે એમને દિવા સ્વપ્ન મૂક્યું બધા સોશિયલ હેન્ડલમાં મૂક્યું એટલું જ નહીં આ પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ છે જેને માનનીય રાજ્યપાલ શ્રી એ આવીને જોઈ હોય અને એક એવા રાજ્યપાલ જે ખેતી સાથે કામ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી મોટામાં મોટી વાત એ છે કે સાહેબ હરિયાણાના છે એટલે પ્રમાણમાં ગુજરાતી ઓબ્વિયસલી થોડું સ્ટીલ મૂવીનો ઇન્ટરવલ પડે છે હું કહું છું કે સર હવે ઇન્ટરવલ રખતે હે ત્યારે એવું કે છે કે નઈ નઈ પ્રજાપતિજી ઇન્ટરવલ નહીં છે મૂવી બઢિયા હે ચાલુ રખવાય છે અ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં આપના એક્ટર ચેતન દૈયાએ કહ્યું કે અમે લોકો મૂવીના પંદર દિવસ પહેલાં રિલીઝના અને પંદર દિવસ પછી આવું પ્રમોશન જનરલી હોય છે આ એક એવા પ્રોડ્યુસર છે જે એના ચાર વર્ષ પછી પણ પ્રમોશનમાં ત્યારે હતા એટલા જ ઉત્સાહી છે એટલો જો મને જુસ્સો છે કઈ સ્ટ્રેટેજી તમે યુટિલાઇઝ કરી આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે સો બેઝિકલી જે સમાજના ચાર મેઈન આપણે કહીએ ને કમ્યુનિટી છે ટીચર સ્ટુડન્ટ પેરેન્ટ્સ અને જગતનો તાત ખેડૂત એમ હું એક ખેડૂત પુત્ર છું અને શિક્ષક પણ છું એમ મૂવીના સબ્જેક્ટ પણ એ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ અને ભાર વગરનું ભણતર તો હું અફકોર્સ પહેલા તો હું ઈજુભાઈ બધેકાને હું વંદન કરીશ કે જેમની બુક ઉપરથી આ દિવા સ્વપ્ન એમની બુક છે એનાથી ઇન્સ્પાયર થઈને આ મૂવી એ બુક ઉપરથી બનાવી છે સાથે સાથે ખેતીને પણ જેમ સાઈરામ દવે સાહેબ એમના તો એ રીતે આખો પ્રયત્ન થયેલો છે મૂળ મુદ્દો છે કે એમ્પાવરિંગ જે કોન્ટેક છે ને એમ ટીચર સ્ટુડન્ટ પેરેન્ટ્સ અને મો તાત ખેડૂત તો આ ચારેય કમ્યુનિટીને ને એમ્પાવર કરે છે આમી અને સ્ટ્રેટેજીની તમે જે વાત કરી તો અફકોર્સ મારી એક બીજી ચેનલ છે એમાં પોણા ત્રણ થી વધારે ઓર્ગેનિક સબસ્ક્રાઇબર છે વર્લ્ડના ફિફ્ટી વન કન્ટ્રીઝમાં ચેનલ જોવાય છે સ્ટીલ એટલા માટે કે આઈ કીપ લર્નિંગ હું માનું છું કે જેનું કામ જે છે એને એને આપણે સોંપવું જોઈએ અને સહઅસ્તિત્વ એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે કે ભાઈ બધાએ આપણે હું એકલું જ હું આંબો એ અરે કેરી પણ હું ખાઈશ ને ગોટલો પણ હું ખાઈશ એ ના ચાલે આમ જો કે સ્ટડી વાઇઝ તમે એમબીએ કરેલું છે અને અત્યારે એક મેન્ટાલિટી એવી હોય છે એમબીએ ની જ લોકોમાં મને બધું આવડે બરાબર એનાથી થોડાક હટીને તમે એક ટીમ સાથે કોલોબોરેશન કરીને આખું કામ કર્યું અગેન ક્યાંક ડર ન લાગ્યો ફરી વખત મૂવીના પ્રમોશનમાં પૈસા નાખતી વખતે એ જીગર ક્યાંથી લાવે જીગર તો કહેવાય ને એનો એક્ઝેક્ટલી સોર્સ પણ મને છે ને મૂવી ઉપર છે ને બહુ એમ કહેવાયને ભરોસો છે જે મૂવી બની છે કન્ટેન્ટ છે મૂવીનું એ એ વસ્તુ ઉપર મને ભરોસ એટલે મેં જે એ વખતે પણ મોટું રિસ્ક લીધેલું રિલીઝ કરી ત્યારે અને આ આ તો એટલું મોટું કે મને કે હમણાં એક બહુ જ નામ હમણાં નહીં રહી શકાય પણ એમણે કીધું કે તમે મૂવીની યુટ્યુબ ઉપર મૂકીને આટલી અધબૂધ મૂવીની વેલ્યુ ડાઉન નથી કરતાં એક્ઝેક્ટલી હું તમને પૂછવાનો હતો વાય યુટ્યુબ તમે કોઈ પણ ટીટી પ્લેટફોર્મને વેચી શક્યા હોત એટલે પૈસાદાર લોકો તો

બટ એક એક નરેશભાઈ જો તમે આ મૂવી બનાવ્યું આ સબ્જેક્ટ લીધો એની જગ્યાએ કોઈ કમર્શિયલ મૂવીમાં ઇન્વેસ્ટ કર્યું હોત તો બહુ સરસ એટલે આવો સવાલ ઘણા બધા મિત્રોએ પણ કરેલો કે જો એક પહેલી મૂવીમાં સિક્સટી પ્લસ એવોર્ડ્સ અને આટલી અદ્ભુત ફિલ્મ બનતી હોય તો તમે કમર્શિયલ બનાવ્યું તો શું થાત પણ હું વ્યવસાય એક શિક્ષક છું એક ખેડૂત છું એમ તો આઈ પર્સનલી બિલીવ ઇન એથિક્સ વેલ્યુમાં હું માનું છું વેલ્યુ સિસ્ટમમાં એટલે મને કદાચ કોઈ પણ વ્યક્તિ કે ને તમે કે ફૂલ્લી કમર્શિયલ નહીં જે આપણી હા એવી એવું જરૂરી ક્યાં છે કે એનો ડબલ મિનિંગના ડાયલોગ્સ કે એવું કંઈક કરીને જ આપણે મૂવી કસરસ કરી શકીએ એવી ઘણી બધી વસ્તુ આપણી પાસે છે જેમાં એ બધું ન નાખીને પણ ફેમિલી સાથે બેઝિકલી વાત કરીએ જોઈ શકાય એવી મૂવીનું અદ્ભુત સર્જન પોસિબલ છે અને દિવા સપન એનો એનો અદ્ભુત દાખલો છે જેમ પ્રોડ્યુસર તરીકે તમારી પહેલી ફિલ્મ એ રીતે સતીશ ડાવરાની પણ આપેલી ફિલ્મ બિલકુલ તો એક નવા ડિરેક્ટર પર ભરોસો કેવી રીતે મૂક્યો સતીશભાઈ હું વાત કરું તો હીઝ વેરી પેશનેટ એમ મેં નોટિસ કરેલું છે કે સતીશભાઈ છે એ હી બિલીવ્સ ઇન યુ નો કોમ્પ્રોમાઇઝ પોલિસી કોમ્પ્રોમાઇઝ નહીં એમ ટાઈમ લાગે ને તો આખી રાત માણસ બેસી રહે તો બેઝિકલી મારા સ્પોકન ઇંગ્લિશ નું છ મહિનાનું શૂટિંગ ચાલ્યું ને તો છ મહિના બી સાથે રહ્યા સામે એ જ હોય તો એ દરમિયાન મને થયું મૂવ કે નહીં હવે આ રીતે સાથે જઈએ અને એમનું ફર્સ્ટ હતું પણ એમનું ડેડિકેશન પણ અદભુત છે સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય ડાયરેક્ટર સતીશભાઈ ધાબરા સાથે સાથે કોર્સ મેં હમણાં શરૂઆતમાં વાત કરી કે ફેમિલી એટલે મારા વાઈફ મારા સન મારા જે મધર ઇન લો મારા ફાધર ઇન લો ને બીજા બધા સિસ્ટર્સ ને બ્રધર છે બધા રિલેટિવ નું પણ હું ઇક્વલી અત્યારે અત્યારે બધાના નામ લેવા શક્ય નથી પણ કોઈનું નામ દોસ્તો રહી જાય તો ક્ષમા કરશો મને મારું તમારા માટે પ્રેમ માન છે જ સો બધાનો હું આભારી છું આ ફિલ્મ ને લઈને ઇન્ટરનલ એક લડત ચાલી હશે જ્યારે કંઈ પણ થયું ઇન્સિડન્ટ બન્યા ત્યારે એક તો થિયેટરથી ઉતરી ત્યારે તમને ગ્રેડ મળ્યો ત્યારે કે આટલા બધા એવોર્ડ્સ મળ્યા હોય આજે પણ એપ્રિશિયેશન મળી રહ્યું છે એ મૂવી ને સી ગ્રેડ મળે એટલે તો કેવું થાય માણસને પણ સંજોગો થશે તો જેને જે કામ કરવાનું તે કર્યું મારે પછી મને એમ થયું કે હવે એમને એમનું કામ કર્યું મારા હાથમાં શું થયું વોટ આઈ કેન ડુ એમ મારાથી શું થઈ શકે એમ એટલે જર્ની ચાલુ રાખી અને અહીંયા સુધી પહોંચ્યા છીએ આ ફિલ્મ ગીત પણ મજાના છે એમ તું જગત નો તાજ છે અને બીજા જે કોઈ ગીત છે ગીત પણ નરેશભાઈ આઈ તમે જ લખ્યા છે બધા સો ઇંગ્લિશ લખતા લખતા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવતા શીખવતા ગુજરાતી ગીતો કેવી રીતે લખ્યા બિલકુલ ગુજરાતી ભાષા એ માતૃભાષા છે ને એના માટેનો પ્રેમ છે એ એક અલગ છે તો સોંગ ની વાત કરીએ તો અમારા એક ટીમના એક સિનિયર વ્યક્તિ એવું કહ્યું મેં કીધું મારે આ મુવીના સોંગ છે ને બધા સોંગ મારે લખવા છે એમ એટલે મને કે સોંગ લખવાનું કામ તમારું લીધું એમનો ઈરાદો મતલબ બીજા એ નોર્મલ એ રીતે વાત કરી પણ મેં પછી નક્કી કર્યું કે સોંગ તો મુવીના હું લખીશ હમ પણ એ તો મીટરમાં લખાતા હોય ને

એ ત્યારે જ આપણે સફળ એ ટીમ થી થઈ શકીએ જ્યારે તમને રિજેક્ટ કરનાર વ્યક્તિ ના બોસ આમાં મજા ના આવી તમે નવું કઈક આપો સો ચલો તમારી એ વાત સહી પણ બીજી એક અગેન વાત એક અત્યારે આટલી બધી ફિલ્મ બનતી હશે ફોર એક્ઝામ્પલ સો ફિલ્મ બને તો બહુ જ ઓછી ફિલ્મ આંગળીના વેઢે ગણી શકે ને એટલી ફિલ્મ બિઝનેસ તરીકે સફળ થતી હશે મોટા ભાગના વન ટાઈમ પ્રોડ્યુસર હોય છે રિપીટ પ્રોડ્યુસર્સ નથી હોતા અમુક ફિલ્મ પ્રોડક્શન હાઉસ ને બાદ કરો તો રિપીટ પ્રોડ્યુસર્સ નથી આપણી ઇન્ડસ્ટ્રી પાસે એ બહુ જ ખેદની વાત છે અને એ પણ નથી એમને તો રિપીટ પ્રોડ્યુસર તરીકે છે પણ ઓડિયન્સ કાં તો એમને જવાબ નથી આપી શકતી કાં તો કોઈક માર્કેટિંગ સ્ટ્રેટેજી કારણ કે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરીએ છીએ આપણે ટ્રેડિશનલ વેથી જે માર્કેટિંગ થાય છે એ જ માર્કેટિંગ આજે થઈ રહ્યું છે હા નવા ટૂલ્સ આવ્યા છે પણ એ નવા ટૂલ્સ પણ દરેક ફિલ્મ એક જ સરખી રીતે યુટિલાઇઝ થાય છે ડિજિટલ પર તમે જુઓ તો ટ્રેલર રિલીઝ ફિલ્મ ના લોકો ની પાંચ જગ્યાએ જે વિઝિટ છે તો એ વિઝિટ ન્યૂઝ પેપર માં જે કઈ આવ્યું છે એનું પોસ્ટિંગ એટલે ક્રિએટિવલી ફિલ્મ નું જે બ્રાન્ડિંગ કે પ્રમોશન થવું જોઈએ એ આપણે ત્યાં નથી થતું હજી એ અભાવ છે જ એક પ્રોડ્યુસર માટે બહુ મોટું રિસ્ક હોય છે ફિલ્મ માં પૈસા લગાવવા તમે માનતા હશો આ બિલકુલ રાઈટ અને હવે તમે વ્યવસાય શિક્ષક છો શિક્ષક રિસ્ક થી દૂર રહે પોતાને સેફ સાઇડ રાખવા માંગતા હોય તો તમે શિક્ષકની વાત વાળી કોઈ ફિલ્મ બનાવતા હતા અને પોતે સ્વભાવે શિક્ષક છો વ્યવસાયે શિક્ષક છો તો રિસ્ક કેવી રીતે લીધું શા માટે લીધું રિસ્ક એટલે એજ્યુકેશનમાં બેઝિકલી ક્રાંતિ કે મેસેજ માસ લેવલે કેવી રીતે આપી શકીએ તો એ રીતે શરૂઆત થઈ અને પછી જે રીતે સબ્જેક્ટને જેમ જેમ સ્ટડી કરતા ગયા ગીજુભાઈ બધે કાની બુક અને બધું તો મને એ આખી ઓવરઓલ જ્યારે રેડી થયું સ્ક્રીન પ્લે છે ડાયલોગ છે સોંગ છે ડાયલોગ પણ થર્ટી ફાઈવ પર્સન્ટ લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તો એ બન્યા પછી એવું લાગ્યું કે નહીં આ આ ચોક્કસ ઇટ વિલ વોક કામ કરશે અને એટલે પછી રિસ્ક એવું લીધું એવું લીધું રિસ્ક કે આઈ કાન્ટ કેવું શક્ય નથી પણ એમ કે

ચોક્કસ પહોંચાડશો મારે અત્યારે તમારી સાથે એક વાત એ શેર કરવી છે એક સાંજે અચાનક મને એક ફોન આવ્યો અને વાત કરી કે મારે મારી ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ કરવી છે એટલે મને થયું કે ઇટ્સ ઓકે હા કરાય સારી વસ્તુ છે ઘણા બધા લોકો કરતા હોય છે સાઉથની બહુ બધી ફિલ્મ હોય છે આમ આપણે ગુજરાતી ફિલ્મ પણ આવે તો યુટ્યુબ પર હોય છે તમે કરો મેં જસ્ટ આટલો જવાબ આપ્યો એ ફોન નરેશભાઈનો હતો એમણે વાત કરી કે ઘણા બધા આર્ટિસ્ટનું યુટ્યુબ અત્યારે વિઝુઅલાઇઝરથી મારી કંપનીથી થઈ રહ્યું છે આપણા ફોકના ઓલમોસ્ટ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલ અહીંથી મેનેજ થઈ રહી છે તો એમણે એ માટે મને કદાચ ફોન કર્યો હશે કે હું આ જ્યારે રિલીઝ કરતો હોય તો યુટ્યુબ પર કેવી રીતે આને મૂકીશું પણ મેં એમની યુટ્યુબ ચેનલ જોઈ તો મને નવાય લાગી કારણ કે એમના બધા વિડીયોઝ ઓલરેડી લોકો સુધી પહોંચેલા છે તો એ નરેશભાઈ મને એ વખતે પણ થયો હતો સવાલ અને અત્યારે પણ અગેન એ સવાલ હું તમને પૂછીશ વાય અસ વાય ધ વિઝ્યુલાઇઝર વિઝ્યુલાઇઝર શા માટે તો મને યાદ છે કે મૂવી નું ફર્સ્ટ પ્રીમિયર રિલીઝ થયા પાંચ દિવસ પહેલા રાજકોટમાં થયું ને એ વખતે મુલાકાત થયેલી એના પછી તમે સતત નોંધતા કે ભાઈ એક મુવીને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો અને તમારો જે પોઝિટિવ છે જે વસ્તુને જોવાનો એક નજરિયો છે એ મને ધ્યાનમાં હતો કે અમે આ રીતે કરીએ છીએ યુટ્યુબનું પણ એક અમારી પાસે એક ખાસ માસ્ટરી છે અને ભલે આપણે થોડી વાત થઈ પણ મને તમારી અંદર કેવા ને એક ભરોસો અને એક વસ્તુ હતી કે આ માણસ છે એ કરશે અને પછી તો ટીમ સાથે જે કામ થયું ખરેખર જે એક્સપેક્ટેશન હતી એના કરતા પણ વિશેષ સો વી આર ઓલસો થેન્કફુલ કે મારી ટીમ વતી પણ હું આપનો આભાર માનીશ અને આપની આખી તમારી ટીમનો પણ હું આભાર માનું છું કે જે વિચાર હતો એના કરતા વિશેષ આપ કરી રહ્યા છો ધન્યવાદ હજી તો આ ફિલ્મ બહુ બધા લોકો સુધી આપણે પહોંચાડવી છે બિલકુલ દીવા સ્વપ્ન પછી કોઈ નવા મૂવીનું સ્વપ્ન ખરું બિલકુલ ગુજરાતી ભાષાની મેં હમણાં એક રિસર્ચ વાંચ્યું હતું કે માણસ છે ને મધર ટંગ હું મારી ટીચિંગમાં ઓલવેઝ કહેતો હોઉં છું કે ફર્સ્ટ મધર ટંગ દેન અધર ટંગ તો એ વસ્તુ છે એટલે ગુજરાતી ભાષા માટે મને બહુ જ લગાવ છે અફકોર્સ બીજી ભાષા માટે પણ એવું નથી કે ગુજરાતી ગમે છે તો બીજાને હું ઇગ્નોર કરું છું કે એનું મહત્વ ઓછું છે પણ ભાષાનું એક આગવું મહત્વ છે એક પરંપરા છે અને લાગણી વ્યક્ત કરવી હોય તો એના માટે ભાષા ઇમ્પોર્ટન્ટ છે તો એના ઉપર મારે ગુજરાતી અદભુત ફિલ્મ ભાષા ઉપર બનાવવાનું વિચાર્યું છે અને અદ્ભુત કોન્સેપ્ટ છે મારો હું તો ત્યાં સુધી કહીશ કે અત્યારે જે ઇંગ્લિશ બોર્ડ છે ને એની સાથે ગુજરાતી લખાય વાહ વાહ પણ આવા ટફ સબ્જેક્ટ જ શા માટે એક્ચ્યુઅલી ટફ લાગે છે પણ મને મને ટફ નથી લાગતું થેન્ક યુ ફોર આસ્કિંગ પણ મને બહુ ટફ હું હું કમર્શિયલ એંગલ થી પૂછું છું મેં દિવસ પર નામ વાંચ્યું ને ત્યારે મને પેલા એવું થયું જી યાર કઈ અઘરું હશે છોડો નથી જોવું અચ્છા બરોબર બટ ઈટ વોઝ માય ડ્યુટી મારે જોઈને જ આગળનો ડિસિઝન લેવાનો હતો હા સો મે એ જોયું તો એમ તમે લેંગ્વેજ પર બનાવશો તો મે બી ક્યાં એનું ટાઇટલ પણ આવું જ કે કશે તો અત્યારે તો પેલું લોકો છે ને રીલ્સ જોવે છે અને જીવે છે બિલકુલ સૌથી વધારે ટાઈમ પોતાનો સ્પেন্ড કરતા હશે જો એ મોબાઈલ પર જો ચેક કરે તો રીલ્સ માં એમનો ટાઈમ જતો હોય છે ભાઈ એમને શોર્ટ ગમતું હોય છે ત્યારે તમે કંઈક એવું મોટું અને ભારે વર્કમ લઈ આવશો તો એ મને ખબર છે ને હવે તો આટલો એક્સપિરિયન્સ થયો એટલે એમાં એવું શું હશે કે એ લોકો પણ એકચુલી આ મૂવી યંગસ્ટર નો ડાઉટ જે ટાઇટલ અથવા તો કંઈક યંગસ્ટરને થોડું જે ગમે ને એવી ડાયરેક્ટ ટચ નથી પણ એક વખત બેસે છે ને મને યાદ છે કે સ્ટુડન્ટ જોવા બેસી જાય પછી ઊભા નથી થતા એ એ એ છે તો હવે નવી મૂવીમાં તો મેરેકલ્સ પોસિબલ છે બસ્ટ ઓફ લક ફોર ફ્યુચર અને આ મૂવી જલ્દી વન મિલિયન સુધી પહોંચે એવી આપણે તમને શુભેચ્છાઓ પાઠવી અરે થેન્ક યુ સો મચ અને વન અગેન તમારી ટીમનું તમારો સ્પેશિયલી તમારી ટીમ અને બધા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેને દિવા સપનાને નેક્સ્ટ લેવલ લઈ જવામાં ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યો છે એવા તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મેસેજ યુથ માટે તમે શું આપશો માટે હું ચોક્કસ કહીશ કે દોસ્તો તમારામાં અદભુત તાકાત છે પણ કેવું છે કે એક લીટરની બરણી હોય એમાં માનો કે પોણા વાગનું પાણી હોય તો દૂધ કેટલું રહે તો મતલબ કે ચોવીસ કલાક ઈશ્વરે કુદરતે આપેલું જે સમય છે એ ખોટી દિશામાં ન જાય એ આપણે ધ્યાન રાખીશું રીલ્સ અને રિયલ લાઈફ અલગ છે અને આઈ અગેન જેટલા તમારા વડીલો હોય એને તમે એક સવાલ કરશો તો ચોક્કસ કહેશે કે જ્યારે એ પણ યુથ હતા ત્યારે અમને પણ એવું લાગતું હતું જ્યારે એ એક લેવલે પહોંચ્યા છે ત્યારે એમને હંમેશા એવું લાગે કે મારા મમ્મી પપ્પા જે કહેતા હતા ને મારા વડીલો એ સાચું હતું દોસ્તો વડીલો થઈ અને પછી આવું પસ્તાવા વાળી વાત જિંદગીના જેવી હોય તમારી પાસે અદ્ભુત સમય છે રીલ માટે ટાઈમ નહીં પણ જ્યારે ટાઈમ હોય ને ત્યારે રીલ જોવાના છે વાહ વાહ અ આપણે આપણી વાતને એન્ડ કરતાં હું એક અત્યારે છે ને રીલ બહુ વાયરલ છે એને જો કનેક્ટ કરીને જો વાત કરું તો બહુ જ સહજ રીતે કહી રહ્યો છું કે આ ફિલ્મની લિંક પાંચ પાંચ લોકોને મોકલાવજો મારા વાલા